કરી શકે. અને ખાસ તો ઈશુદાન ભાઈ, મારું માનવું એવું છે કે જે ખેતીની અંદર આપણે પ્રોડક્શન આવે એનો ભાવ તો મળવો જ જોઈએ, જે આપણે બે કલાકથી ચર્ચા કરીએ છીએ એ મુજબ. પણ સાથે સાથે ખેતીની અંદર ખાસ ખેડૂતોને અપીલ એ કરવી પડે એમ છે કે ખર્ચ છે એ ઘટાડવાની જરૂર છે, થોડુંક મેનેજમેન્ટ કરવાની જરૂર છે. જેવી રીતે જંતુનાશક દવાઓથી લઈને ખાતર, હાઇબ્રિડ બિયારણ, કે મારો જે આજ 18 વર્ષથી હું આ ફિલ્ડમાં છું એટલે મને બદલે પણ હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવું, જેનાથી 2-3 ફાયદા થઈ શકશે. પહેલી વાત, ઓર્ગેનિક ખેતી તરફથી જે કંઈ આપણે પ્રોડક્શન આવશે એ 100% ઓર્ગેનિક. તમે દાખલા તરીકે મગફળી ઓર્ગેનિક કરી હોય તો એ સિંગ તેલ છે, આપણે જ બધા સમાજે ખાવાનું છે, એટલે શુદ્ધ આપણો ખોરાક મળશે. ત્યારબાદ આપણો જે ખર્ચ છે તેની અંદર ઘટાડો આવશે. બીમારી જે આવે છે એની અંદર, મેં તમને હમણાં થોડી વાર પહેલા ઇમિડાક્લોપ્રિડ અને પ્રોફેનોફોસ જેવા ભયાનક કેમિકલ વિશે વાત કરી કે આજે 8-10 કપલના મેરેજ થયા હોય તમારા ગામમાં, એટલે 3-4 કપલને તો પ્રેગ્નન્સી રહેવાનો પ્રોબ્લેમ આવે છે. આ જે અનફર્ટિલિટીના પ્રોબ્લેમ છે, ગાયનેકો છે, એ પણ પૈસાવાળા બન્યા છે અનફર્ટિલિટીને હિસાબે. તો આની અંદર પણ જો શુદ્ધ ખોરાક થશે, કેમિકલ ફ્રી ખોરાક થશે, તો આની અંદર પણ આપણું સ્વાસ્થ્ય સુધરશે. આવી બાબતોથી પણ સમાજ સુખી થશે. સમાજના પૈસા જંતુનાશક દવામાં જાય, ત્યાં દઈ અને થોડા ઘણા બચે એ હોસ્પિટલોમાં દેવાનો વારો આવે છે. એટલે ઓર્ગેનિક કેન્સર તો બહુ વધ્યું છે. કેન્સર એની પાછળ મેઇન કારણ, કેન્સરની પાછળ મેઇન કારણ જંતુનાશક દવાઓ. એમાં દરેક દવાની અંદર તમને ઈશુદાનભાઈ ખબર હશે કદાચ કે અમુક કન્ટેન્ટ છે. દાખલા તરીકે ઇમિડાક્લોપ્રિડ 17.8% SL, SL નું ફૂલ ફોર્મ થાય સોલ્યુબલ લિક્વિડ. અમુક દવાની પાછળ કન્ટેન્ટમાં લખેલું હોય સાયપરમેથ્રિન 25% EC. EC એટલે ઇમલ્સિફાયર કોન્સન્ટ્રેટ, બરાબર છે. આ જે કેમિકલ ઇમલ્સિફાયર છે, સસ્પેન્શન ફાયર કોન્સન્ટ્રેટ છે, સોલ્યુબલ લિક્વિડ છે, આ જે બધા કેમિકલો આવે છે એ એટલા ભયાનક છે કે એની કલ્પના કરવી અઘરી છે. મારે વર્ણન કરવું હોય તો લગભગ 8-10 દિવસ સુધી કથાકારની જેમ મારે કથા બેસાડવી પડે. મારે આ કેમિકલના ભયાનકતા દર્શાવી હોય ને તો ઈશુદાનભાઈ મારે 10 દિવસ સુધી કથા બેસાડવી પડે આની, એટલા ભયાનક કેમિકલ છે. અને ઉલટાનું આપણે પાયમાલ આર્થિક રીતે પણ કરે અને શારીરિક રીતે. બહુ સાચી વાત. એટલે મેં ઘણા બધા વિડીયો મારા યુટ્યુબમાં પણ મૂકેલા છે ઓર્ગેનિક ખેતી, જેની અંદર કોઈ પણ ખર્ચ કર્યા વગર અમુક જે વનસ્પતિની જરૂર પડતી હોય તે આપણી વાડીમાં જ વાવી દેવાની, એ વનસ્પતિનો ઉકાળા છે એ છાંટવાનો. ગાય રાખો, ગાય રાખવાથી ગાયનું ચોખ્ખું દૂધ ઘી છાશ ખાવા મળશે. યસ. ત્યારબાદ ગૌમૂત્ર અને ગાયનું છાણ આપણે ખેતીમાં ખૂબ ઉપયોગી થશે, એકદમ ફળદ્રુપ જમીન બનશે. જીવામૃત, જે જીવામૃતના પણ ખેડૂતોને જીવામૃત બનાવવું હોય તો મારા છે અથવા અન્ય ઘણા મિત્રોએ જીવામૃત કઈ રીતે બનાવવું એના વિડીયો મૂકેલા હોય, એ જોવે એટલે એને ખ્યાલ આવે કે જીવામૃત આ રીતે બની શકે. અથવા તો અમારી હેલ્પલાઈન ઉપર અમારા જેવા માણસોનો ફોન કરે તો અમે ફોન ઉપર શીખવાડી દઈએ કે આવું કરો. એટલે જીવામૃતને આવા ઉકાળાને છાંટીને ખેતી કરે, જેનાથી ગાય આપણી પાસે હશે. તમે આમ આવો, નાગાજણભાઈને પણ આપણે, હા નાગાજણભાઈને પણ આપણે વાત કરીશું. આમ લઈ લો, તમે આ સાઈડ આવી જાઓ. નાગાજણભાઈ છે, એમને પણ એમની પાસે પણ ખૂબ જ્ઞાન છે. એટલે ખરેખર ગાય આધારિત ખેતી પણ કરવી જોઈએ અને એનાથી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે સમૃદ્ધ થાય. અને ગાય કદાચ આપણા ફળિયામાં બાંધેલી હશે, બરાબર છે, તો પણ આપણે બીજા ઘણા બધા આરોગ્યની અંદર ફાયદા થતા હોય. આપણા જે ઋષિ મુનિઓ હતા સુદનભાઈ, એ અત્યારના વૈજ્ઞાનિકો કરતા તો 1000 ગણા હોશિયાર હતા. એ લોકોએ આપણે, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ તમારું ઘર હોય કે મારું ઘર હોય, ફળિયાની અંદર આપણે તુલસીનો છોડ રાખીએ છીએ, આ બધી વાતોને ધર્મ સાથે જોડવામાં આવી. તુલસીનો છોડ શું કામ કરે, એક વિશ્વનું નંબર 1 એન્ટીબાયોટિક છે. ઓહો, બોલો. બરાબર, એની અંદર આપણે એનું, આપણો છોડ ફળિયામાં હોય અને પવનની સાથે આપણે નાકમાં ઓક્સિજનના સાથે જાય એનો શ્વાસ, તો પણ આપણે ઘણા બધા રોગથી મુક્ત રાખે છે. રોજ સવારમાં 2-3 તુલસીના પાંદ ખાઈએ તો આજીવન આપણે કોઈ કેન્સર નથી થતું એમ. બરાબર, બોલો. એવી રીતે ગાયની અંદર પણ આવા બધા ઘણા બધા, ગાયના મૂત્ર છે, ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, આનાથી આપણે વૈજ્ઞાનિક રીતે ઘણા બધા ફાયદાઓ થાય છે. એટલે નાગાજણભાઈનો જ વિચાર લેશું. પણ હું તમને ઘણી બધી વસ્તુ ટૂંકમાં કહી દઉં કે જે આપણા ઋષિમુનિઓ હતા, આપણા વડવાઓ હતા, વડીલો હતા, એટલા બધા હોશિયાર હતા કે દરેક વસ્તુ આપણા સમાજમાં રિવાજ હોય અથવા તો ધર્મ હોય એને વિજ્ઞાન સાથે જોડેલું છે, એટલે ચાલતું આવતું હતું. હું ઈશુદાનભાઈ તમને એ કહેવા માંગુ છું, આપણે વરરાજો હોય મીંડોળ બાંધે છે. શું કામ બાંધે, આ ક્યારેય વિચાર્યું નથી, પણ મીંડોળ બધા વરરાજા હોય લગ્ન કરે એટલે મીંડોળ બાંધે. આનું મેઇન કારણ એક સમયમાં એવું હતું, બળદગાડાઓમાં જાન જતી, 2-3 રાત્રિ રસ્તામાં થતી તો તલવાર પણ ભેગી લઈને જતા, કેમ કે લૂંટારા ડાકા, તમે કેમ અત્યારે જે આ બૂચ મારો છે એવા ત્યારે હતા. એટલે એ આડા પડે
તો ત્યાં તલવાર હોય હથિયાર હોય તો એનાથી બચીને સામે લડવા થાય, એટલે તલવાર એટલા માટે રાખતા. આજે ખાલી વરરાજો રાખે છે, તો વરરાજાને ખબર નથી શું કામ તલવાર છે. આ રસ્તામાં તકલીફ પડે ત્યારે બીજું તલવાર રાખતા, પણ કોઈ સાથે આપણે ઝઘડો થાય, બારવટિયા આડા પડ્યા હોય, ઝઘડો થાય ને આપણે લાગીએ લોહી નીકળે, તો મીંઢોળ છે કે એવું આયુર્વેદિક ફળ છે, એને ઘસી અને ક્યાંય લોહી નીકળતું હોય ત્યાં લગાડો, એટલે તાત્કાલિક એક જ મિનિટમાં લોહી બંધ થઈ જાય. બોલો બરાબર, આ એક આયુર્વેદિક ઈલાજ છે. આ વડવાઓ કેટલા બધા આપણા બહુ હોશિયાર હતા, એટલે મીંઢોળ એટલા માટે આપણા કાંડા ઉપર બાંધવામાં આવતું વરરાજાને. બધાને ખબર હોય કોઈને લાગે ને લોહી નીકળે એટલે તમારે વરરાજાને ગોતવાનું. વરરાજાના કાંડા ઉપર મીંઢોળ હોય એ છોડી ઘસી ને લગાડો એટલે લોહી બંધ થઈ જાય. એટલે આપણા જે વડવાઓ હતા એ બધા હોશિયાર હતા, ને આજે જે કેમિકલ આવ્યા છે ને એ છેલ્લા 150 વર્ષથી આવ્યા છે. એમાં રાસાયણિક ખાતર તો ભારત આઝાદ થયું ત્યારબાદ જે કંઈ આપણે વિસ્ફોટક જે કેમિકલ ખરાબ કેમિકલના કચરાઓ હતા એમાંથી બનાવી અને આપણે આપ્યું છે, એટલે આ એક પ્રકાર આમ જોઉં તો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કહેવાય. ભારતની જમીનને ખતમ કરી નાખવા માટે થઈને આ રાસાયણિક ખાતરો આપ્યા છે. એટલે આ બધાથી દૂર રહેવું. જંતુનાશક દવાથી 150 વર્ષ પહેલાં નહોતી, તોય આપણા બાપદાદાએ ખેતી કરી છે, સાચવી અને એકદમ સુખી હતા. ભારત એક સોનાની ચકલી ગણાતી, સોનેકી ચીડિયા. એ આપણે કેમિકલ નહોતા ત્યારે સોનાની ચીડિયા હતા. આ કેમિકલ આવ્યા ત્યારથી આપણે આ સહાય માગવા માટે બધાને ભાઈ બાપા કરવું પડે છે. એટલે ખરેખર કેમિકલો બધું છોડો, ઓર્ગેનિક તરફ આવો. ને ખાસ કરીને નગાજણભાઈ, હવે આમ તો નગાજણભાઈને અમે, ઈશુદાનભાઈને બધા અમે છેલ્લા 2-3 કલાકથી બેઠા, એમાં અમે નગાજણભાઈની વાતો બહુ સાંભળી અને ઘણું બધું જાણવા મળ્યું. નગાજણભાઈ, જો ઓર્ગેનિક ખેતી અને આપણે એને હું એવી રીતના સરખાવીશ, આયુર્વેદ અને એલિફેટિક. એલિફેટિક વસ્તુઓનો ઉપયોગ શરૂ થયો એટલે 100 વર્ષના ગાળાની અંદર આપણને એવું જાણવા મળ્યું કે મનુષ્યની શક્તિ એટલે માણસની તાકાતમાં એટલો બધો ઘટાડો, એટલો બધો ફોલ થતો જાય છે દિવસે ને દિવસે. કે તમને એક એક્ઝામ્પલ આપીશ કે મારા દાદા 20 મણનું ગાડું આમ પગથી અધર નીચે સુઈ અને પગથી અધર કરી લેતા, અને મારો છોકરો 20 કિલો વજન ઉપાડવું હોય તો ટીંગાઈ રહી છે, સમજી લો. તો એનું કારણ શું છે કે જેમ દવાઓમાં એલિફેટિક દવાઓ વધી અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ ઘટ્યો અને ખેતીની અંદર રાસાયણિક ખાતરો અને આ પેસ્ટિસાઇડ્સની બધી દવાઓનો ઉપયોગ વધ્યો, એનાથી કરી અને એક ઝેરી તત્વ જેને પોઈઝન કહેવાય, પોઈઝનનું પ્રમાણ વધતું ગયું. હવે આ પોઈઝને માણસના ડીએનએને અસર કરી. ડીએનએ તમે જે આ સાયન્સ છે એની અંદર જે જીન્સ જીનેટિકલ એન્જિનિયરિંગ તમે ભણ્યાશો, તો જીન્સ હોય એને ડેમેજ કરી નાખે. જીન્સ ડેમેજ થાય એટલે માણસ, એટલે આપણો વારસો જ આખો ડેમેજ થતો, આખો વારસો ડેમેજ થતો ગયો. માણસની ઊંચાઈ ઘટતી ગઈ, માણસનું કદ ઘટતું ગયું, માણસની વિચાર શક્તિ ઘટતી ગઈ, માણસની ફળદ્રુપતા ઘટી, માણસની તાકાત ઘટી ગઈ, એટલી હદે ઘટી છે કે હવેની નેક્સ્ટ પેઢીને, નેક્સ્ટ જનરેશનને આપણે જોઈએ છીએ ને તો આપણે દયા આવે છે કે આ બિચારા આગળ જઈને કરશે શું. કોઈ જાતની તાકાત ન રહી, સમજી લો, કોઈ જાતની સ્ફૂર્તિ રહી નહીં, અને એટલું બધું આળસ અને એટલું બધું કુંઠિત, જેને કહેવાય કુંઠિત પણ આવી ગયું માણસની અંદર. તો એક વાત તમે એ કરો કે માની લો કે મગફળીનું ઉત્પાદન થાય તો કયા કયા દેશોમાં એની નિકાસ થતી હોય છે, કેટલી જરૂરિયાત? બહુ સારી રીતે તમે ખેડૂતોને ભાવ અપાવવા હોય તો આપણે શું કરી શકીએ? મગફળી માટે જ નહીં કહું, બધી વસ્તુ માટે કહીશ. મગફળી એક જ નથી, આઈનો કેટલા બધા છે, ખેડૂતો જેવું ઉત્પાદન કરી બધું. કપાસ છે, તો આજથી 4-5 વર્ષ પહેલાં કપાસ 1500 રૂપિયા મણ વેચાતો હતો, અને અત્યારે 700-800 ને આડેગાડે ભાવ આવે છે. શું કામ ખબર છે કે જ્યારે 1500 રૂપિયા ભાવ આવ્યો હતો ને ત્યારે ચીનનો મોટો ઓર્ડર આપણને આવ્યો હતો. જેમ ચીન છે એ વસ્તુ આપણે અહીંયા વેચે છે, કેલ્ક્યુલેટર વેચે છે, બોલપેન વેચે છે, ખુરશી વેચે છે, એમ આપણી વસ્તુ અહીંયા વેચાય છે, સમજી લો. એક વખત મને યાદ છે 10,000 કરોડ રૂપિયાનો ખાલી ચરો લીધો હતો, ઘાસચારો વેચાતો લીધો હતો ચીને આપણી પાસેથી. જે કન્ઝ્યુમર દેશ છે, તમે જાપાન તમારું લઈ લઈને શું લીએ, કેટલું લીએ એમ. હવે એક્સપોર્ટ માટે એક નીતિ બનાવવી પડે સરકારે. ડિમાન્ડ આવશે એટલે હંમેશા બજારની અંદર ઉછાળો આવશે જ, સમજી લ્યો. 100% ઉછાળો આવે એટલે બધા ખેડૂતોને ફાયદો થવાનો છે. ગઈ સિઝનનો જ આપણો અનુભવ છે કે જેવો ઓર્ડર આવ્યો
એક લાખ ટન તેલનો ચીનનો, અને તરત જ આપણી માર્કેટ ઉછાળો માર્યો હતો, ન તો માર્યો. જેમ ડિમાન્ડ ઊભી થાય, હવે ડિમાન્ડ ઊભી કરવી એ પડે, ક્યારેક ક્રિએટે કરવી પડે, સમજી લે. દાખલા તરીકે બધી જ કંપનીઓ છે એ પોતાની વસ્તુ, આ મોબાઈલ છે તો એની ટીવીમાં જાહેરાત આપતા હોય કે અમારું આ મોબાઈલ છે ને આટલી એની કિંમત છે ને આવા આવાના ફાયદા છે. એમ આપણે વિશ્વ બજારમાં, વર્લ્ડ માર્કેટની અંદર આપણી વસ્તુની ડિમાન્ડ ઊભી કરાવડાવવી પડે કે ભાઈ મગફળી ખાવાથી આટલા આટલા ફાયદા થાય છે, મગફળીના તેલમાં આ કન્ટેન્ટ ઓલા હોય છે અને કેટલી બધી વસ્તુની અંદર એ ફાયદાકારક છે, સમજી લો. એવી રીતના અડદ છે, મગ છે, ચોરી છે, તુવેર છે, તલ છે, દાળ છે, ઘઉં છે, ચોખા છે, કપાસ છે, જે કંઈ ખેત ઉત્પાદનની આપણી વસ્તુઓ છે એમાં મસાલા બધા આવી જાય, ધાણા આવી જાય, જીરું આવી જાય. હવે જે જીરું 3500-4000 મણ વેચાતું હતું આજથી 2 વર્ષ પહેલાં, એ જીરું અત્યારે 2300 કોઈ લેવા તૈયાર નથી. શું કામ ખબર? આપણે હમણાં ચીન આરે ડિસ્પ્યુટ થયું, ચીનની સરકેટ તૂટી, સરકેટ તૂટતા ફેંકી બજાર હળાડીને નીચે આવી પડી, સમજી લો. ડિમાન્ડ ના રહી માલની પછી પછી શું છે, સમજી લો. લેવાવાળું કોઈ હોય ને એટલે બજારમાં નીચે આવવાની છે. જ્યારે લેવાવાળા તૈયાર થાય અથવા માલનો સપ્લાય થાય, માલની ડિમાન્ડ ઊભી થાય, એટલે ઓટોમેટિક બજારની અંદર ભાવ વધારે છે. નગરજણમાં શોર્ટિન, હવે તમે હોય, હું હોય, ઈશુદાનભાઈ છે ને ગુજરાતના 60 લાખ પરિવાર, ઈશુદાનભાઈ બિલકુલ આપણે બધાએ મળી અને ભાઈએ કીધું એમ કે એક્સપોર્ટ નીતિમાં પણ કંઈ જે ફેરફાર થતા હોય એને જાણી સમજી અને એ પણ કરવા માટે સરકારને આપણે વાત કરવી પડે બિલકુલ. અને ન કરે કદાચ તો આપણે આપણો હક છે કે કાયદેસરનો ખેડૂતને જેનાથી લાભ થાય છે એના માટે આપણે દબાણ કરવું જોઈએ બરાબર. અને મળે એવા ડફોડાઈ કેટલી છે આપણી, એનો તમને દાખલો દઉં. 2-3 વર્ષથી આપણે ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, ટેકાના ભાવે. ત્રીજા વર્ષે થઈ હતી, ગયા વર્ષે થઈ હતી ને આ લાસ્ટ સિઝનમાં થઈ, અનુક્રમે 4 લાખ ટન થઈ, પછી 5 લાખ ટન થઈ, 7 લાખ ટન થઈ. હવે જે 7 લાખ ટન છેલ્લા વર્ષમાં ખરીદી થઈ એના ઉપર આપણે પ્રોસેસ કરવાની હતી, સમજી રહ્યો. અને ફોડી એનું ગ્રેડેશન કરી, એમાં એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ કરી અને સરકારે બારે વેચવાની હતી. એની જગ્યાએ સરકારે શું કર્યું? અહીંયા ને અહીંયા ટેન્ડર બહાર પડ્યા. આપણા વેપારીઓને દબાણ કર્યું કે આ તમે લઈ લ્યો એમ. અને આપણા વેપારીઓએ લીધી, આપણા પીલાણના મિલોએ લીધી, સમજી લો. હવે વિચાર કરી લો, જે સરકારે માલ લઈ લીધો છે એના ઉપર પ્રોસેસ કરી હોત તો એને ફાયદો થાત, માલે ઊંચા ભાવે જાત અને અહીંયા આપણી માર્કેટને થોડી ઘણી અસર ઓછી થત. હવે વિચાર કરી લો, સરકાર એના રિલીઝ કરે ગોડાઉનના, ગોડાઉન રિલીઝ કરે એટલે માર્કેટ શું થાય? ઘટની નીચે આવે, કંઈ ઉપર ન જાય, સમજી લો. એને બદલે એનું પ્રોસેસિંગ કરી અને એને વિદેશમાં સીધું જવા દીધું હતું તો 7 લાખ ટન મગફળી, હાલો ટેકાના ભાવે ખેડૂતને મળી ગયો થોડો ઘણો વધારો, પણ માર્કેટને ગાંઠનો ધક્કો માર્યો એમ, માર્કેટને ગાંઠની નીચે આવી, સમજી લો. હવે ખાસ તો કે જે પ્રમાણે આજે બધા એકઠા થયા છે ખેડૂતના હિત માટે, આમ તો મળ્યા છે ઈશુદાનભાઈ, આપણે બધાએ જે કાંઈ પ્લાનિંગ કરીને ચર્ચા કરીને આપણે જેટલા પણ અહીં બેઠા છે બિલકુલ બધાનો આપણો ઉદ્દેશ્ય એવો છે કે બધાના વિચારો ભેગા કરીએ અને કેવી રીતે આપણે આમાં કંઈક રસ્તો કાઢી શકીએ, ખેડૂતને એનો હક મળે, એનો જે માલની યોગ્ય કિંમત છે. આપણે એવું નથી કહેતા કે માલની કિંમત કરતાં વધારે કિંમત આપણે લેવી છે, ખેડૂતને માલની કિંમત કરતાં વધારે કિંમત લેવી જ નથી, જેટલી છે એટલી મળવી જોઈએ. દાખલા તરીકે અત્યારે કપાસ છે તો જે 700-800 રૂપિયામાં વેચાય છે બહુ ગેરવ્યાજબી વાત છે, આમાં 1 રૂપિયો પણ ખેડૂતને વધે નહીં, વધવાની વાત તો પછી, પણ ઈશુદાનભાઈ આમાં ખરેખર બહુ મોટી નુકસાની આવે છે. એટલે કપાસ હોય, મગફળી હોય, અથવા તો જે અન્ય પાક છે, અડદ મગ છે, ચણા છે, જે કઠોળના પાક છે, જીરું છે, ધાણા છે, મરી મસાલાની અંદર, લસણ ડુંગળી હોય વગેરે, આ તમામની અંદર સારા ભાવ મળે એ બાબતનો આપણો ઉદ્દેશ છે. એટલે એ બાબતે હજી પણ ભલે આપણો આ લાઈવ કાર્યક્રમ આપણે ખેડૂતને બધાને સાથે એટલા માટે જોડ્યા કે આપણે બધા ભાઈઓ સાથે મળીને જે પ્રોગ્રામ કરીએ છીએ અથવા સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ એ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે એટલે એ લોકો જાગૃત થાય અને આપણે ખાસ જે આપણે બધા કામ કરીએ છીએ એ કોની તાકાતથી કરીએ છીએ? ગુજરાતના ખેડૂતની તાકાતથી. એ લોકો આપણું પીઠબળ કહેવાય, એટલે એના પીઠબળથી કામ કરીએ એટલે એ લોકોનો ખાસ તો આપણે સાથ સહકાર, જે આપણો ખૂબ સારો સાથ સહકાર મળ્યો બિલકુલ. અને હું તો માનું છું કે લગભગ ખેડૂતોના મસીહા, હું તો લગભગ બધા ખેડૂતોમાં ખેડૂત મિટિંગો કરવા જતો, આ લોકો સરકારના પ્રતિબંધના હિસાબે હમણાં મિટિંગો બંધ કરી છે, પણ જ્યાં જઈએ ત્યાં મારી અત્યાર સુધીની એક મિટિંગ એવી નથી કે ઈશુદાનભાઈ તમારું નામ ખેડૂતોએ ના લીધું હોય. અને આજે તમારી ગેરહાજરીમાં જે મને તમારા વિશે કહેતા હોય ખેડૂતો, એટલે ઘણા મને એવું જ કહે છે કે ખેડૂતોના ભગવાન છે ઈશુદાનભાઈ, આવા શબ્દો મેં સાંભળ્યા છે, ખેડૂતોનો પ્રેમ છે. પણ ખરેખર તમે એવું માનો છો? હું તો આપણે રૂબરૂ મળ્યા, આપણે આની પહેલા પણ જે કઈ વાતો થતી હોય
ઈશુદાનભાઈ, હું દરેક ખેડૂત મિત્રોને જાણ કરવા માંગુ છું, ઈશુદાનભાઈને તમે કદાચ ખેડૂતોના ભગવાન માનતા, પણ ઈશુદાનભાઈ જે માને છે એ મને ખબર છે, ઈશુદાનભાઈ છે ખેડૂતોને પોતાના રામ માને છે, અને હું એવું માનું છું કે ખેડૂતો છે, દરેક ખેડૂત રામ છે, પણ ઈશુદાનભાઈ છે એના હનુમાન છે, હનુમાન બનીને રામની સેવા કરવા માટે સતત તત્પર છે અને દિવસ રાત કરે છે, અને આગળ ઉપર પણ એ થાકશે નહીં, હારશે નહીં, કરતા જ રહેશે. અને ખાસ ઘણા બધા મિત્રોની કોમેન્ટો પણ જે પ્રમાણે મને રોજે રોજ મળતી હોય એમ કે બધાની જે શક્તિ છે એ ભેગી કરીને કામ કરવું જોઈએ, સંઘે શક્તિ કલિયુગે, એવી રીતે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ, એવી રીતે બધા સાથે મળીએ. હું પણ આજે ઈશુદાનભાઈને અમે બધાએ જે રીતે મળીને ચર્ચા કરી આગળ ઉપર પણ કરશું, અને જે કાંઈ ચર્ચાઓ કરશું, વાત કરશું, એ તમારા સુધી મેસેજ પણ પહોંચતા હોય. તમે વીટીવીની અંદર મહામંથન કાર્યક્રમ તો આપણો લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતનો નંબર વન કાર્યક્રમ ગણી શકાય, મહામંથન. બિલકુલ, લગભગ ગામડે ગામડે બધા જોવે જ છે, એટલે મહામંથનની અંદર પણ જોજો, એમાં પણ કાર્યક્રમ આવતા રહેશે. અમારા પણ જે વિડીયો હોય એની અંદર પણ અમારી રીતે જે કાંઈ હશે માહિતી આપતા રહેશું, ને ખાસ કે દરેક લોકોએ તમારો જે સાથ સહકાર છે મળતો રહે, ને અમે જે કંઈ ઓર્ગેનિક ખેતી વિશેની જે માહિતી તમને ઘણા બધા વિડીયોની અંદર આપી છે, એટલે અમારી એક એવી અપીલ છે કે ઓર્ગેનિક ખેતી તરફ દરેક ખેડૂત આવે. ખેતી ઉપરથી ખાસ ખર્ચ ઘટાડવાની જરૂર છે, કેમ કે આપણે આવક જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી આપણે ખર્ચ નહીં ઘટાડીએ ઈશુદાનભાઈ, તો આપણે બહુ મોટી નુકસાનીમાં આવી જશું. જેવી રીતે અત્યારે અમુક ખેડૂતો છે, આપણે અમુક ડિમાન્ડ થાય છે કે અમારી દેવા માફી થવી જોઈએ, બરાબર. આ દેવા માફીની ડિમાન્ડ શું કામ કરવી પડે છે, કેમ કે દેવામાં ડૂબી ગયા છે, ખર્ચ વધારે, આપણે આવક ઓછી છે અને ખર્ચ વધુ કરી નાખ્યો છે, એટલે દેવામાં ડૂબે એટલે દેવા માફીની માંગ કરવી પડે. પણ આપણે એવું કોઈ માયકાંગલું નથી બનવું કે નથી બનાવવા કોઈને, હા, કોઈને માયકાંગલું બનવું નથી કે બનાવવા નથી, આપણે મહેનત કરી અને આપણો હક છે એ લેવાનો, બિલકુલ, અને આ હકથી ખેડૂતોને સદ્ધર થવાનું. દરેક ગામ સદ્ધર થશે, ખેડૂત સદ્ધર થશે, અને ભારત છે એ કૃષિ પ્રધાન દેશ, બિલકુલ. અને હું તો એમ કહું છું દરેક ખેડૂતોને કે ઘણી વખત અમુક લોકો બોલતા હોય ઇન્ડિયામાંથી બોલતા હોય છે, પણ આજે તમે ને હું છે ભારતમાંથી બોલીએ છીએ. હવે ઇન્ડિયા ને ભારત ભલે દેશ એક છે, પણ એક દેશની અંદર બે દેશ છે, એક ઇન્ડિયા છે ને એક ભારત છે. આજે સામાન્ય રીતે આપણા ગામડાનો બૈરાઓ હોય, ઈશુદાનભાઈ આપણે અત્યારે વાડીમાં જ બેઠા છે એટલે ખબર છે, અહીંયા ગાય ભેંસ બાંધી હોય, આપણા બૈરાઓ સવારમાં 5 વાગ્યામાં ઉઠે અને ઢોરને દોવાનું કામ છે, એનું છાણ વાસિંદુ છે, વાડવાનું કામ છે, આ બધું કરે. આપણા બૈરાઓને, ગામડાના બૈરાઓને તમે અમદાવાદના એરપોર્ટ ઉપર મૂકો કે તમારી યુગાન્ડોની ફ્લાઇટ પકડવાની છે તો નથી પકડી શકતા, કેમ કે આ ભારતના મહિલાઓ છે, એની આમાં કુશળતા છે, બરાબર છે. જ્યારે અમુક ઇન્ડિયાના મહિલાઓ છે એને તમે અમદાવાદ કે દિલ્હીના એરપોર્ટ ઉપર કહેશો તો એ તો ચંદ્ર ઉપર જઈને આવશે, બરાબર, એનું એમાં નોલેજ છે, પણ એને તમે પાછું ભેંસ દોવાનું કહો તો ખબર નથી, બહુ સાચી. એટલે આપણે ખરેખર જે ભારતના ભાઈઓ બહેનો છે એના માટે સતત કામ કરતા રહીએ, અને ભારતના ભાઈઓ બહેનોનો સતત આપણને સાથ સહકાર મળતો રહે. અને આજે આપણે જે સવારથી અત્યાર સુધી બેઠા છે, લગભગ 3-4 કલાક થઈ ગયા છે ને, થઈ ગયા છે, પણ હજી પણ હવે આપણે આગળ જે ચર્ચા કરશું એના વિશે વધુ માહિતી આપશું. નગરજનભાઈ કઈ વાત કરવી છે હવે? દેવસિંહભાઈનું પણ આપણે સાથે છે, એટલે દેવસિંહભાઈની પણ વાત સાંભળી અને પછી આપણે કાર્યક્રમ પૂરો કરીને પાછા આપણે ચર્ચામાં વળગીએ. બિલકુલ. ખેડૂત મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે આપણે બધાએ પણ સંગઠન થવું પડશે. આ લોકો મહેનત કરી રહ્યા છે, એની પાછળ આપણે જો સંગઠન નહીં કરીએ તો આ લોકોની મહેનતનું કંઈ રિઝલ્ટ જલ્દી નહીં આવે, અને આના માટે આપણે સંગઠિત હશું તો આનું રિઝલ્ટ વહેલું આવશે. બિલકુલ. અને હું તો એમ કહું છું કે મહિલાઓ પણ જાગૃત થાય, કારણ કે દૂધ સાથે મહિલાઓ પણ જોડાયેલી છે. તો દરેક વ્યક્તિએ આપણું પોતાનું કાર્ય છે, સરકાર આમાં જાગૃત નહીં થાય તો આપણે જાગૃત કરવી પડશે. પરેશભાઈ અને ઈશુદાનભાઈના આપણે આશીર્વાદથી આ કામ એક ભગીરથ કાર્ય લઈને આગળ વધારવાનું છે. બિલકુલ બરાબર. તો આમાં આપણે દરેક ગામ દીઠ, દરેક શહેર દીઠ અને દરેક તાલુકા વાઇઝ આપણે બધાએ સંગઠિત થવું પડશે, અને નિઃસ્વાર્થ ભાવે. આમાં કોઈએ લાભ લેવાનો નથી, આ તો આપણી આવનારી પેઢી માટે આપણે શું આગળ કરી શકીએ એના માટેને આપણે પગલાઓ લેવાના છે. તો આપણે બધાએ સંગઠિત રહેવું પડશે, કાયમી માટે ખેડૂતોએ, તો જ આપણે આ એક જે ભગીરથ કાર્ય છે એને પૂરેપૂરો 100% પૂરો કરી શકશું. બિલકુલ, બહુ સાચી, બરાબર છે. ઈશુદાનભાઈનો અને પરેશભાઈનો હું આભાર માનું છું કે આ બે શબ્દો બોલવાનો મને મોકો મળ્યો. ઓર્ગેનિક ઉપર અને પછી સરકાર છે એ ઇમ્પ્લિમેન્ટ કરાવે, અને ચોથી વસ્તુ આમાં આવીશું આપણે, પણ હજી વાર છે. પેલા તો ખેડૂતો છે ને એ સમજતા થાય, એકવાર સમજતા થાય
બીજું કે આમાં અડધું નહીં સમજવાનું, ઘણા અડધું સમજે ને તો પાછું અઘરું. આમાં ઇન્ટરવલ પહેલા પિક્ચર કંઈક અલગ હોય, ઇન્ટરવલ પછી વિલન છે એ હીરો હોય એ જ વિલન હોય, એટલે હંમેશા થોડુંક એ પણ તમે જરા ચેતતા રહેવું પડશે. આપણે અડધી વસ્તુ નહીં સમજવાની અને જાગૃત કરવાના, એટલે કેવા પ્રેમથી, એને કે એ ન કરે તો એને નુકસાન. ઈમાનદારીના મુખોટા પહેરીને આવે, આનાથી ચેતવું પડે એમ છે. એ ચેતવું પડે ને સાથે સાથે આપણે કરવું પડે. આપણે એમ કહીએ કે ભાઈ તમે એક કામ કરો, ગાયનો છાણ વાપરો, પણ એ કે ઘરે ઘરે આપણે નહીં જઈ શકીએ કે ભાઈ હાલો ગાયનું છાણું તમારા ઘરે નાખો. આપણે મેસેજ આપ્યો એ લોકોએ અનુસરવાનું, એને જ કરવું પડે. એટલે મર્યા પહેલા સ્વર્ગ નથી મળતો, અથવા તો પાડિયા મરતા પહેલા પાડિયા આપણા થાય ન થાય તો એવી ઘટના. આપણે સ્વર્ગમાં જવું હોય તો આપણે જ મરવું પડે, બીજો મરે ને આપણે થોડા સ્વર્ગમાં જઈએ. એટલે ખેડૂતોને મારી અપીલ છે કે એક તો પેલા સમજજો, જ્યાં ન સમજાય ત્યાં તમે પૂછજો 10 વખત, હા જવાબ આપવા માટે બેઠા છે. આંધળું ક્યું નથી કરવાનું. અને ત્રીજી વસ્તુ કે જી કરો તમે જોડાઓ, એમાં એકદમ નિષ્ઠાવાન પરમાર્થ ભાવે જોડવાનું. એવું નહીં કે ભાઈ ઈશુદાનભાઈ છે તમારા બે કામ પેલા છે એટલે ઈશુદાનભાઈ, એવું નહીં. ઈશુદાનભાઈ એવા કોઈ કામમાં નહીં આવે જે રાષ્ટ્રના વિરુદ્ધમાં છે. હા બરાબર. એટલે આ બધી વસ્તુઓ છે ને એ બહુ જરૂરી છે. તમે નિસ્વાર્થ ભાવે બધા જોડાઓ. એક ગામમાં 10 વ્યક્તિઓ જોડાવવાનો આપણો લક્ષ્ય છે, એટલે 18,650 એટલે 186,000 લોકોને આપણે જોડવાનું પ્લાન છે આ કામમાં. બરાબર. એને માત્ર ને માત્ર જ્યાં ખોટું થતું એ કહેવાનું કરવાનું અને લોકોને 10ને જોડવાના. બરાબર. એટલે સાહેબ ક્રાંતિ આવી જશે, ક્રાંતિ. હવે આપણે તો બધા સાથે છે ને, આપણે જે સાંભળનારા છે મહામંથનમાં, તમને પુષ્કળ પબ્લિક સાંભળે છે, મારા કાર્યક્રમો જે યુટ્યુબમાં ખેડૂત સમાધાનથી લઈને બીજા આવે એમાં સાંભળે છે, આ બધાને વિનંતી, આપને વિશ્વાસ છે કે એ લોકો આપણે સપોર્ટ આપશે. બિલકુલ. કેમ કે એનો સપોર્ટ હતો એટલે જ આપણે અહીં સુધી પહોંચી ગયા છે અને હજી આગળ પણ સપોર્ટ મળશે. પણ ખાસ આ કાર્યક્રમ આપણે અહીંયા આપણે લાઈવનું પૂરું કરીએ ત્યારબાદ આપણે બેસશું, પણ એ પહેલાં મારે તમને એક સવાલ છે. બિલકુલ. હું જૂનાગઢમાં મારા સ્ટુડિયોએ બેઠો હોય, એસીમાં બેઠો હોય, પણ ત્યાં મને જે નથી મજા આવતી ને એ મને આ વાડીની અંદર ખૂબ આનંદ થાય છે. ઈશુદાનભાઈ તમારું શું કહેવાનું છે એમાં? બિલકુલ. મને તમે ભલે વી ટીવીના સ્ટુડિયોમાં બેઠા હોય, તમારે ઘરે એસીમાં તમે બેઠા હોય, મને એવું આનંદ આના જેવું ક્યાંય નથી આવતું. એટલે પણ મારે હું આમ બધાને કહેતો હોઉં છું, મારા ભાગ્યમાં નથી. હા, મારા ભાગ્યમાં એસી ને સ્ટુડિયો લગેલા. ખરેખર મારું સેમ થઈ ગયું, મારું આ જીવન જ. અને હું તો એટલો કુદરતી જીવન, જેટલું તમે જીવો ને અલ્ટિમેટલી આપણે બે કારણે આપણે જીવનગી જીવીએ છીએ. એક તો આપણે સારા સ્વસ્થ રહીએ અને ઉંમર વધારે થાય. આ જોઈએ માણસને એમ કહો ભાઈ 50 કરોડ આપી દો કાલે મરી જશું, તો એ ભાઈ એમ કે 50 કરોડ જ જોતા, એવું જ કહેવાય ને. તો એ બે વસ્તુ ખેતીમાં મળે એમ છે અને બે વસ્તુ વાડીમાં છે. હા બરાબર. એટલે હંમેશા હું ક્યાંક રોકાવું ને હું વાડીએ રોકાવું, હું ક્યાંય શહેરમાં ક્યાંય રોકાતો. 5-સ્ટાર હોટલ ની આપણે કઈ જરૂર નથી, ખાતો નથી. એટલે હું એ જ કહું છું અને એટલે કહું છું કે આ તમારા પાસે સ્વર્ગ છે ને એ સ્વર્ગનું તમને ઓળખાણ છે કરાવી છે, અને તમે સ્વર્ગને પકડીને રાખજો. બહુ મજા આવી આપણે અહીં વાડીની અંદર, બહુ મસ્ત વાડી છે અમે જ્યાં બેઠા છે ત્યાં. અને બાકી વિશેષ વાતો કરવાની છે તે વીટીવીના માધ્યમથી ઈશુદાનભાઈ કરશે. એટલે ઈશુદાનભાઈના જે મહામંથન કાર્યક્રમ છે રેગ્યુલર તમે જોજો, બહુ ખાસ જાણવા જેવું ને સમજવા જેવું હોય. એટલે મારી બધાને નમ્ર વિનંતી છે. બાકી હું પણ મારી રીતે આપણા જે યુટ્યુબ ઉપર જે આવે છે એમાં તમને માહિતી આપતો રહીશ, અને અમે જ્યાં પણ હશે જે પણ કામ કરતા હશે તેમાં અમે ખેડૂતના હિતમાં જ કરશું, એ મારા વતી અને ઈશુદાન ભાઈ વતી હું તમને વચન આપું છું. બાકી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. મળશું.